હારને જીત થાય છે ત્યારે બંને ખેલાડીના વડાઓ છે એ એકબીજાને મળે છે, શેક હેન્ડ કરે છે ને, એ ખેલતી છે કે હું હાર્યો નથી પણ તું જીત્યો છે, જીતવા વાળો એમ કે છે કે હું જીત્યો છું પણ તું હાર્યો નથી, આજ નહીં તો કાલ તું પણ જીતીશ, આ જે ખેલદિલીની ભાવના છે એમાં રાજનીતિમાં છે જ નહીં. જો ટિકિટ આડીથી લઈ લીધી હોય, આડીથી ટિકિટ લઈ લીધી હોય કે સામે ચૂંટણી લેવા હોય તો રસ્તા એકબીજાને ભૂલી જાય છે, મહેશભાઈ આ રસ્તેથી નીકળો ને હું આ રસ્તેથી નહીં નીકળું, કારણ કે હું એમ માનું છું કે હવે તો એવા નિયમો લાવવા પડશે સાહેબ મિયાણી સાહેબ કે જેને રાજકારણમાં આવવું એ પેલા ખેલમાં જાવ, ત્યાં ખેલદિલી શીખો પછી આમાં. ખેલની અંદર જે પ્રકારનો ગુણ છે ખેલદિલીનો ગુણ એ રાજકીય ક્ષેત્રમાં બિલકુલ નથી એવું કહેવામાં મને વાંધો નથી. હા, અમુક વ્યક્તિઓમાં છે એમ પણ હું નથી કહું, પણ સાર્વત્રિક તમે રાજકીય જીવનની અંદર જુઓ તો ખેલદિલીના ગુણની બહુ જ જરૂરી છે, ને એ ગુણ જે છે એ સૌથી વધારે પ્રબળ માત્રામાં આપણને મળતો હોય તો એ ખેલમાંથી મળતો હોય, એટલા જ માટે મેં કીધું કે આ ગુણ છે એ સાર્વત્રિક સમાજમાં જરૂરી છે, રાજનીતિની અંદર ખાસ જરૂરી છે, એટલા માટે કે ચૂંટણીની હાર જીતો ટિકિટની મારામારીમાં જે પ્રકારના સંબંધો બગડે છે એ પ્રકારના સંબંધો જો ન બગાડવા હોય ભવિષ્યની અંદર રાજનીતિને પણ જો ખેલદિલીની લેખથી લેવી હોય તો આ ગુણ છે એ આવશ્યક છે, અને આ ગુણ આવશ્યક હોય ત્યારે ક્યાંથી આપણને મળે છે એનો સોર્સ શું છે તો હું એમ માનું છું કે એનો બેસ્ટ સોર્સ કોઈ હોય તો એ રમતગમત છે.